નમસ્કાર, હું ડૉક્ટર જય ચોકસી, HPBN GI કેન્સર એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન. આજે આપણે વાત કરીશું એકેલેઝિયા કાર્ડિયા નામની બીમારી વિશે. તો એકેલેઝિયા કાર્ડિયા શું છે? આ એક એવી બીમારી છે જેમાં દર્દીઓને ખોરાક ગળવામાં તકલીફ પડતી હોય છે. જનરલી આ બીમારી 25 વર્ષથી લઈને 50 થી 60 વર્ષના દર્દીઓને થતી હોય છે. બેસિકલી આ બીમારીમાં શું થાય, નોર્મલી આપણે જે ખોરાક ગળીએ તે અન્નનળીમાંથી એકદમ સરસ રીતે નીચે ઉતરે અને નીચે અન્નનળીનો જે વાલ હોય એ ત્યારે ખુલી જાય, ખોરાક પસાર થઈને હોજરીમાં જતો રહે અને પછી એ વાલ બંધ થઈ જાય. જે વ્યક્તિઓને આ એકેલેઝિયા કાર્ડિયા નામની બીમારી હોય તેમાં શું થાય કે આ જે વાલ હોય છે એ ખુલી શકતો નથી, એટલે ખોરાક જ્યારે ઉપરથી આવે અને દ્વાર પાસે આવી જાય, આ વાલ જ્યારે ખુલવો જોઈએ તે ખુલે નહીં, એ બંધ ને બંધ રહે, એટલે પેશન્ટને ખોરાક ગળવામાં તકલીફ થાય, એવી ફિલિંગ આવે કે મોઢામાં કે છાતીમાં અટકી રહ્યું છે. અને પેશન્ટને અલગ અલગ રીતે આમ તેમ મોઢું કરી કે વધુ પડતું પાણી પીને કે જોર જબરદસ્તી કરીને ખોરાક અંદર ઉતારવો પડે. ઘણા વ્યક્તિઓને આની સાથે એસિડિટી, છાતીમાં બળતરા થવા, ખોરાક પાછો આવવો અને અસ્થમા જેવા લક્ષણો થતા હોય છે. જો તમને આવા કોઈ લક્ષણ હોય તો તમે તમારા ડૉક્ટર પાસે જઈ શકો છો. ડૉક્ટરને જો જરૂર લાગે અને શંકા થાય તો આ બીમારી માટે આનો ટેસ્ટ કરવા માટે આપણે એન્ડોસ્કોપીની જરૂર પડતી હોય છે અને એક ઇસોફેજલ મેનોમેટ્રી નામના ટેસ્ટની જરૂર પડતી હોય છે. આ બે ટેસ્ટ કરવાથી આ બીમારીનું ચોક્કસપણે નિદાન થઈ શકે છે. એકવાર નિદાન થઈ જાય તો હવે પ્રશ્ન છે કે એકેલેઝિયા કાર્ડિયાની ટ્રીટમેન્ટ શું છે. નોર્મલી આની ટ્રીટમેન્ટ બે ટાઈપની હોય છે, જેમાં એન્ડોસ્કોપી એટલે દૂરબીન ગળામાં ઉતારીને થઈ શકે અને લેપ્રોસ્કોપી એટલે સર્જરીથી. અમુક વર્ષો પહેલાં એન્ડોસ્કોપિક ડાયલેટેશન કરીને આ ટ્રીટમેન્ટ થતી હતી. હવે એક નવી પદ્ધતિ છે જેને આપણે પોયમ સર્જરી કહીએ છીએ, જેમાં એન્ડોસ્કોપીથી અંદરથી જ અન્નનળીના નીચેના સ્નાયુ કાપીને એ રસ્તો પહોળો કરીને ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે. બીજો ઉપાય છે સર્જરી, જે હવે આપણે લેપ્રોસ્કોપી એટલે દૂરબીનથી કરી શકતા હોય છે. જેમ એન્ડોસ્કોપીમાં આપણે સ્નાયુ કાપીએ એમ લેપ્રોસ્કોપીમાં પણ સેમ અંદરથી અન્નનળીની નીચેના ભાગના સ્નાયુ કાપીને રસ્તો પહોળો કરીએ છીએ. અને જ્યારે આ રસ્તો પહોળો કરીએ તો હવે રિફ્લક્સની બીમારી પાછળથી ના આવે, તો એની સાથે સાથે સર્જરીમાં જ આપણે હોજરીથી અન્નનળીની આજુબાજુ એક નવો વાલ બનાવી દઈએ છીએ, જેથી કરીને ખોરાક ઉતરી બી જાય અને રિફ્લક્સ થઈને પાછો ના આવે. આજે વાલ ફક્ત ને ફક્ત લેપ્રોસ્કોપીથી જ બનતો હોય છે. એન્ડોસ્કોપિક ટ્રીટમેન્ટ પોયમથી આ વાલ રિપેર કરી શકાતો નથી, એટલે જનરલી લેપ્રોસ્કોપિક સર્જરી, જેને અમે હેલર્સ માયોટોમી એન્ડ એન્ટી રિફ્લક્સ પ્રોસિજર કહેતા હોઈએ છીએ, એ આ એકેલેઝિયા કાર્ડિયા માટે બેસ્ટ ટ્રીટમેન્ટ હોય છે. હવે આપણે જોઈશું આપણા દર્દીને આ તકલીફ હતી તો એમનો શું અનુભવ રહ્યો. મારું નામ ગિરીશકુમાર રમેશચંદ્ર શાહ છે. મારી ઉંમર 63 વર્ષની છે. હું સુરતનો રહેવાસી છું. મને પહેલાં ખાંસીની તકલીફ ઘણી હતી, એને લીધે ખોરાક બેક મારતો હતો, આના માટે અસ્થમાની દવા ચાલુ હતી. પછી મને એવું લાગ્યું કે આ મને ફરક નથી પડતો, એટલે પછી મેં બીજા ડૉક્ટરને કન્સલ્ટ કરવાનું નક્કી કર્યું અને એ માટે મારા રિલેટિવ જોડે મેં ડિસ્કસ કર્યું અને એમને કહ્યું કે આ અસ્થમા નથી, તો તમે સીટી સ્કેન કરાવો, એટલે સીટી સ્કેન કરાવશો તો ખબર પડશે કે શું છે. એ પછી મેં સીટી સ્કેન કરાવ્યું તો સીટી સ્કેનમાં મારી અન્નનળી જે સીટી આવે છે એને બદલે કવ જેવી આવી, એટલે પછી મારા રિલેટિવ ડૉક્ટરે કહ્યું કે તમે ગેસ્ટ્રોસર્જનનો કોન્ટેક્ટ કરો. આ માટે અમે ડૉક્ટર જય સરનો કોન્ટેક્ટ કર્યો અને એમને મને સીટી સ્કેનના રિપોર્ટ પરથી બધી માહિતી આપી અને કહ્યું કે ભાઈ તમારે આ થર્ડ સ્ટેજ પર આ વસ્તુ પહોંચી ગઈ છે, તમારી અન્નનળીમાં વળાંક છે અને તમારો ખોરાક જે બેક મારે છે એનું રીઝન આ છે. એમને કારણ સમજાવ્યા પછી અમને અનુકૂળ લાગ્યું, એટલે પછી અમે એમને કહ્યું કે સાહેબ તમે જે કરવું એ કરી શકો છો. એટલે પછી એમને કીધું કે આપણે આને માટે દૂરબીનથી ઓપરેશન કરવું પડશે, તો મેં એમને હા પાડી અને 3 માર્ચના રોજ મેં ઓપરેશન કરાવેલું અને બીજે ને ત્રીજે દિવસથી મારી પોતાની ક્રિયા જાતે કરતો થયો હતો. મને ઓપરેશન પછી થોડાક દિવસ લિક્વિડ ખાધું હતું અને 15 દિવસ પછી સાહેબે મને ખોરાક ખાવાની છૂટ આપી દીધી. 15 દિવસ પછી મેં ખોરાક શરૂ કર્યો છે અને હું ખોરાક સારી રીતે લઈ શકું છું
અને આજની તારીખે મને કોઈ તકલીફ છે નહીં અને હું હરીફરી શકું છું પોતે જાતે જ. એટલે મને આજની તારીખે હમણાં તરફથી જે ઓપરેશન કરવામાં આવ્યું છે એમાં 100% ફરક પડી ગયો છે અને આજે હું મારી ક્રિયા સારી રીતે કરી શકું છું. જો તમને એકેલેઝિયાની તકલીફ હોય તો ગભરાશો નહીં. લેપ્રોસ્કોપિક સર્જરીના નામથી ગભરાશો નહીં. લેપ્રોસ્કોપિક સર્જરી આ બીમારી માટે એકદમ સેફ અને સરળ છે. જો અનુભવી ડૉક્ટર હોય અને એ સારી સર્જરી કરે તો આપણા આ પેશન્ટની જેમ રિકવરીમાં કોઈ તકલીફ પડતી નથી. 2 કે 3 દિવસમાં રજા આપી દેવાય છે. ઓપરેશનના 4 કલાક પછી જ પેશન્ટ મોડેથી લિક્વિડ્સ લેતું થઈ જાય છે, હરતું ફરતું થઈ જાય છે અને 2 કે 3 દિવસે આપણે એમને રજા આપી દેતા હોઈએ છીએ. પેશન્ટ તરત જ એના રાબેતા મુજબ નોર્મલ જીવનમાં પાછું ફરી શકે છે. સર્જરીના નામથી ગભરાવાની કોઈ જરૂર નથી. થેન્ક યુ.